માતરમ બાળ મિત્રો બાળકો આજનો આપણો વિષય ગુજરાતી છે અને ગુજરાતી વિષયમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર ચોથું અને પ્રકરણ નંબર ચોથાનું નામ છે વ્યંજન બાળકો આજ સુધી આપણે કથી માંડીને ન સુધી વ્યંજન શીખ્યા છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે વ્યંજનનું થોડુંક રિવિઝન કરી લઈએ તો બાળકો આજ સુધીના આપણા વ્યંજન આપણે રિવિઝન કરીએ સૌ પ્રથમ અને પછી આગળ આજે આપણે કયો વ્યંજન જોવાના છીએ તે પણ હું તમને કહી દઈશ તો ચાલો બાળકો જોઈએ તો ચાલો બાળકો તમારે પણ જોડે બોલવાનું છે ક કલમનો ક ખ ખટારાનો ખ ગણપતિનો ગ ઘરનો ઘ ચ ચ કલી નો છ છ છત્રી નો છ છ છ નો છ છ છ નો છ ટ ટ પાલી નો ટ ઠ ઠળિયા નો ઠ ડ ડમરુ નો ડ ઢ ઢગલા નો ઢ અણ ફેર નો અણ ત તલવાર નો ત થ થળ નો થ ધ ધાડા નો ધ ધ ધ નગરાનો ન બાળકો આ આજના વિડીયો સુધી આપણે ન સુધી આપણે શીખ્યા તો આજે બાળકો હું તમને ત્રણ વ્યંજન શીખવાડાને છું સૌથી પહેલું આપણે આજે શીખીશું પ પતંગનો પછી આપણે શીખીશું ફ ફટાકડાનો ફ અને પછી આપણે શીખીશું બકરીનો બ તો બાળકો આજે હું તમને આ ત્રણ વ્યંજન લખતા વાંચતા અને સમજતા શીખવાડવાની છું તો ચાલો બાળકો શરૂ કરીએ તો સૌથી પહેલું વત આજે વ્યંજન છે સૌથી પહેલું આજનું આપણે વ્યંજન શીખવાનું છે પતંગનો પ પ પતંગનો પ બાળકો જુઓ તો કેટલું રંગબેરંગી પતંગ આપેલું છે પ પતંગનો પ તેને અંગ્રેજીમાં કાઇટ કહેવાય છે પથી પતંગિયું પણ થાય છે જુઓ કેટલું સરસ મજાનું રંગબેરંગી પતંગિયું છે અને તેને અંગ્રેજીમાં બટરફ્લાય કહેવાય શું કહેવાય બટરફ્લાય હવે અહીંયા આપણે વાંચીએ તો પથી પતંગ અમે ખૂબ ઉડાવીએ પપ્પુ સાથે પેચ લડાવીએ પથી પતંગ અમે ખૂબ ઉડાવીએ અને પપ્પુ સાથે પેચ લડાવીએ બાળકો હવે પ આપણને ઓળખતા તો આવડી ગયો હવે આપણે પ લખતા શીખીશું હવે આપણે પ લખતા શીખીશું તો ચાલો શરૂ કરીએ તો બાળકો પની શરૂઆત ઉપરથી કરવામાં આવે છે પરની શરૂઆત ઉપરથી કરીને આમ નીચે સીધી લીટી દોરીને થોડુંક વાળવાનું અહીંયાથી શરૂ કરીને અહીંયાથી વાળ્યા બાદ તેને ઉપરની તરફ સીધી લીટી દોરવાની અહીંયાથી લાવીને નીચે તરફ વાળીને ઉપરથી સીધી લીટી દોરીને તેને નીચે તરફ લઈ જઈને વાળીને આપણે દાદાની લાકડી બનાવવાની છે તો બાળકો એ જ રીતે ચાલો શરૂ કરીએ અને બોલતા જઈએ પ નો પ અહીંયા કરશો ત્યારે તમને પલકતા આવડી જશે તો ચાલો આપણે બોલતા જઈએ અને આપણે ટપકા જોડતા જઈએ પ પ પ પ પ પ પ તંગ નો પ પપત નો પપતનો પ પપતંગનો પપતંગનો પ બાળકો અહીંયા આપણને પ લખતા આવડી જશે હવે આપણે નીચે આપણે પ લખવાનો પ્રયત્ન કરવાનો છે બાળકો ટપકા આગળ તમે વ્યવસ્થિત રીતે જોડ્યા હશે તો તમને પ લખતા આવડી જશે જો આ પ્રમાણે જોડે બોલતા જવાનું રહેશે પ પતંગ નો પ પ પતંગ નો પ પ પ બાળકો આ પ્રમાણે જરા પણ વાળવાનું નથી પ પતંગ્યાનો પ Papatang yan opo. Papatang yan opo. Papatang yan opo. Po. Papatang yan opo. 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 Papatang yan બાળકો અહીંયા આપણને પ લખતા આવડી જશે હવે પ ઓળખતા આવડે છે ચાલો જોઈએ નીચેનો પ્રશ્ન કરીએ તો તમને ખબર પડી જશે કે પ ઓળખતા આવડે છે કે નહીં વાંચો અને પની નીચે લીટી દોરો રીડ એન્ડ અન્ડરલાઇન ધ પ બાળકો અહીંયા આપણે એક એક શબ્દ વાંચવાના છે અને જ્યાં આપણને પ દેખાશે તેની નીચે આપણે લીટી દોરવાની રહેશે તો ચાલો આપણે શબ્દ વાંચીએ અને પ જ્યાં દેખાય તેની નીચે લીટી દોરીએ તો સૌથી પહેલો આપણે શબ્દ જોઈએ પગ અહીંયા પછે તેની નીચે લીટી દોરો પથ્થર પછે તેની નીચે લીટી દોરો પકવાન પછે તેની નીચે લીટી દોરો પરાગ પની નીચે લીટી દોરો પવન પ છે ત્યાં લીટી દોરો તો બાળકો અહીં આપણને જાણ થઈ જશે કે આપણને પ ઓળખાય છે બાળકો પ વ્યવસ્થિત રીતે આપણને લખતા શીખવું છે તો આ પૂરા પાનામાં તમારે લખીને પ્રેક્ટિસ કરવાની રહેશે બાળકો હવે આપણે આગળનું વ્યંજન જોઈએ તો પ પછીનું વ્યંજન છે ફ ફ ફટાકડાનો ફ ફ ફટાકડા નો ફ ફટાકડા નો ફ ફટાકડા નો ફ ફળ નો ફ ફળ નો ફ ફળ નો ફ તેને અંગ્રેજીમાં ફ્રૂટ કહેવાય ફ ફૂલ ફ ફ ફૂલ ફ ફ ફૂલ ફ તેને અંગ્રેજીમાં ફ્લાવર કહેવાય હવે અહીંયા આપણે વાંચીએ તો ફથી ફળ જે ખાય છે તંદુરસ્ત ખૂબ તે થાય છે ફથી ફળ જે ખાય છે તે તંદુરસ્ત ખૂબ તે થાય છે તે કેવા થાય છે જે ફળ ખાય તે તંદુરસ્ત રહે જે ફળ ખાય તે તંદુરસ્ત રહે તો બાળકો અહીંયા આપણને ફ ઓળખતા આવડી ગયો હવે આપણે ફ લખતા શીખવાનો છે તો ચાલો બાળકો અહીંયા આપણે ટપકા જોડીએ જેથી કરીને આપણને ફ લખતા આવડી જાય તો બાળકો અહીંયા આપણે ટપકા જોડીએ સૌ પ્રથમ ઉપરથી લાવવાનું ઉપરથી નીચે તરફ લાવવાનું અહીંયા પછી તમને લીટી દોરવાની કહીએ છીએ અહીંયાથી લાવીને લીટી દોરો અહીંયાથી નીચે તરફ લઈ જાઓ પછી લીટી દોરો અહીંયાથી નીચે તરફ લઈ જઈને પછી એને આ પ્રમાણે વાળવાનું છે અને પછી લીટી દોરવાની છે બાળકો તમે આ પ્રમાણે કરવાનું છે તમારે પેલા ઢંભરૂનો ડ લખો પછી નીચેથી વાળો અને વચ્ચેથી લીટી દોરો તો આ થઈ ગયો ફટાકડાનો ફ તો આ પ્રમાણે આપણે જોડવાનું રહેશે ચાલો તો હવે ટપકા જોડીએ ફ ફટાકડાનો ફ 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 ફ ફટાકડાનો ફટાકડાનો ફ ફ ફટાકડાનો ફ ફટાકડાનો ફ આ આજ પ્રમાણે હવે આપણે નીચે જોઈએ કે આપણને ફ આવડ્યો કે નહીં તો જાતે આપણે પ્રયત્ન કરવાનો આ પ્રમાણે ડ ડલખો પછી નીચેથી તેને આ પ્રમાણે વાળો અને વચ્ચેથી લીટી દોરો થાય ગયો ફ ફ ફ ફ ફ ફ ફ ફળનો ફ ફ ફળનો ફ ફ ફળનો ફ ફ ફળનો ફ ફ નો ફળનો ફળનો ફળ નો ફફૂલ નો ફફૂલ ફ હવે એ જ પ્રમાણે તમારે અહીંયા પૂરી લીટી તમારે લખવાની રહેશે આ રીતે તમારે શું કરવાનું આ નીચેની પણ લીટી પૂરવાની રહેશે અને જોડે જોડે બોલતું પણ જાવાનું છે ફ ફટાકડાનો ફ ફ ફટાકડાનો ફ આ પ્રમાણે તમારે પૂરે જ લીટી લખવાની રહેશે આરામથી લખજો બાળકો હવે આપણે આગળ જોઈએ તો વાંચો અને ફની નીચે લીટી દોરો રીડ એન્ડ અંડરલાઇન ધ બાળકો જે આપણ અહીંયા આપણને ફ દેખાય તેની નીચે આપણે શું દોરવાનું છે તેની નીચે આપણે લીટી દોરવાની રહેશે તો ચાલો આપણે ફને ઓળખીએ ફણસ ફ છે તેની નીચે લીટી દોરો ફરજ ફની નીચે લીટી દોરો સ ફળ નીચે લીટી દોરો સ નીચે લીટી દોરો ફ ર માન નીચે લીટી દોરો તો બાળકો અહીંયા આપણને ફ પણ લખતા આવડી જશે હવે આપણે આગળ જોઈએ તો આપણે તેના માટે પાનું ફેરવીએ અને આ પાને જોઈએ તો આપણને આપણે જોઈએ તો અહીંયા પૂરા પાનામાં લખવાનું છે જેથી કરીને આપણને ફ લખતા આવડી જાય હવે આપણે ફની બાદનું વ્યંજન કરવાનું છે અને ફની પછી આવે છે બ બતકનો બ બ બતકનો બ પણ બોલી શકે બ બકરીનો બ બ પણ બોલી શકે અને બસનો બ પણ બોલી શકે બતક ને અંગ્રેજીમાં ડક કહેવાય અંગ્રેજીમાં ડક કહેવાય અને બસને અંગ્રેજીમાં બસ કહેવાય છે બસ જ કહેવાય છે હવે આપણે અહીંયા વાંચીએ બ થી બતક તરે પાણી પર લટક મટક તે ચાલે ભૂમિ પર બ થી બતક ચાલે પાણી પર લટક મટક તે ચાલે ભૂમિ પર એને બાળકો બતક લટક પટક ચાલે ભૂમિ પર અને તે પાણીમાં તરે છે હા હવે આપણે અહીંયા શીખીશું અહીંયા સૌ પ્રથમ આપણે ટપકા જોડવાના છે તો ચાલો બાળકો શરૂ કરીએ બાળકો અહીંયાથી શરૂ કરવાનું રહેશે અહીંયાથી નીચે તરફ લઈ જાઓ અહીંયાથી નીચે તરફ લઈ જઈ ઉપર જઈને વાળવાનું રહેશે અને સામેની બાજુ લાવવાનું રહેશે બાળકો ધ્યાનથી જુજો અહીંયાથી નીચે તરફ લાવો ઉપર તરફ લઈ જાઓ પછી આ પ્રમાણે સીધી રીતે દોરી નાખો અને લો થઈ ગયો તૈયાર બ બતકનો બ બ બતકનો બ બ

બાળકો આ પ્રમાણે તમારે ની રાતે બધા જ બના ટપકા જોડવાના છે અને પછી આપણે શું કરવાનું છે નીચે બ લખવાનો છે તો ચાલો તો જોઈએ પછી આપણને બ આવડે છે કે નહીં તમે ટપકા જોડશો તો તમને બ લખતા આવડી જ જશે સાથે બોલતું જવાનું બોલશો તો તમને આવડી જશે લખતા બ બતકનો બ બ બતકનો બ બ બતકનો બ બ બબતકનો બ બ હવે આપણે નીચે હજી એકવાર લખવાનું રહેશે તો ચાલો લખીએ બતકનો બ બબતકનો બ બબતકનો બ બ તકનો બ બકનો બ બબ તકનો બ બાળકો તમારે નિરાતે આરામથી લખવાનું રહેશે હવે આપણે બ લખતા પણ આવડી જશે હવે શું કરવાનું છે હવે નીચે આપણે બ ઓળખતા શીખવાનું છે જેથી કરીને જ્યાં બ દેખાય તેની નીચે લીટી દોરવાની છે વાંચો અને બની નીચે લીટી દોરો રીડ એન્ડ અંડરલાઇન ધ બ બાળકો અહીંયા આપણને જ્યાં પણ બ દેખાશે તેની નીચે આપણે લીટી દોરવાની રહેશે તો ચાલો તો આપણે વાંચીએ બરફ બાળકો અહીંયા બ દેખાય છે તેની નીચે લીટી દોરો બગીચો અહીંયા બ દેખાય છે તેની નીચે લીટી દોરો બજાર અહીંયા બ દેખાય તેની નીચે લીટી દોરો બ બચ પણ અહીંયા બધે ખાય તેની નીચે લીટી દોરો બળદ બદે ખાય તેની નીચે લીટી દોરો બાળકો અહીંયા એના પાછળના પાનામાં તમારે બળની પ્રેક્ટિસ કરવાની રહેશે તો બાળકો અહીંયા આપણે આજે અહીંયા સુધી જ કરીશું આગળનું આપણે બીજા વિડીયોમાં જોઈશું